નમસ્કાર મિત્રો આજે આપણે માહિતી મેળવીશું મા અને મા વાત્સલ્ય આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના યોજના વિશે આજે આપણે માહિતી મેળવીશું તો લાભ કોને મળે લાભ ક્યાંથી મળે અને લાભ શું મળે એના માટે શું પ્રોસેસ કરવાની રહેશે એના વિશે આજે આપણે વિગતવાર સંપૂર્ણ માહિતી મેળવીશું તો સૌ પ્રથમ તમે નવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તેમજ તમને આ યોજના જો ગમે તો તમે તમારા મિત્રોને પણ ખાસ શેર કરવાનું ભૂલતા નહીં આ યોજના ઘણી ઉપયોગી છે તો સૌ પ્રથમ આપણે જોઈએ કે લાભ કોને મળે તો આના માટે સૌ પ્રથમ તમે અહીંયા જોઈ શકો છો મા યોજના રાજ્યના ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારના નગરપાલિકા વિસ્તાર મહાનગરપાલિકા અને નોટિફાઈ એરિયા ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબ એટલે કે મહત્તમ વધારે વધારે પાંચ વ્યક્તિ સુધીને લાગુ પાડવામાં આવે છે મા વાત્સલ્ય યોજના અંતર્ગત વાર્ષિક રૂપિયા ચાર લાખથી ઓછી આવક અને સિનિયર સિટીઝન માટે રૂપિયા છ લાખથી ઓછી આવક ધરાવતા પરિવારના મહત્તમ પાંચ સભ્યોને આ લાભ મળી શકે છે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ સામાજિક આર્થિક અને જાતિ આધારિત જાતિ આધારિત સ સંરક્ષણ બે હજાર અગિયાર અંતર્ગત નોંધાયેલા ગ્રામીણ અને શહેરી વિસ્તારના સમ શહેરી વિસ્તારનો સમાવેશ કુટુંબની વ્યાખ્યામાં કોઈપણ મર્યાદા વગર તમામ સભ્યોને સભ્યોને લાભ મળશે અને લાભ ક્યાંથી મળશે તો મિત્રો એના માટે તમારે આ યોજનાનો આ યોજના હેઠળ સરકારી તેમજ નોંધાયેલ ખાનગી હોસ્પિટલમાં સંબંધિત સેવાઓ ઉપલબ્ધ હોય તેવી સંસ્થાઓ સંસ્થાઓ પાસેથી તમને લાભ મળી શકે છે યોજનાનો લાભ મેળવવા માટેની પદ્ધતિ શું છે તો આ યોજના વિશે કેવી રીતના કેવી રીતના લાભ મેળવીશું તો સૌ પ્રથમ લાભાર્થીનું નામ અને તેના કુટુંબના સભ્યોના નામ નિયત માપદંડો ધરાવતા સામાજિક આર્થિક અને જાતિ આધારિત સંરક્ષણ બે અગ્યની યાદીમાં હોવું જોઈએ લાભાર્થીને પોતાના આધાર કાર્ડ ઈ કાર મા કાર અથવા મા વાત્સલ્ય કારમાંથી કોઈ પણ એક કાર અને પોતાનું રાશન કાર્ડ સી એચ સી તેમજ યોજના સાથે સંકળાયેલા હોસ્પિટલે લઈ જવાનું રહેશે હોસ્પિટલ કક્ષાએ પ્રધાનમંત્રી આરોગ્ય મંત્રી આરોગ્ય મિત્રને ઉક્ત દસ્તાવેજો બતાવવાના રહેશે લાભાર્થી દ્વારા રજૂ કરેલા દસ્તાવેજોના આધારે પ્રધાનમંત્રી આરોગ્ય મિત્ર સંપૂર્ણ ઓળખની ખરાઈ મેળવી ત્યારબાદ તેમને ઈકાર આપશે ખરાઈ થયા પછી લાભાર્થી યોજના માટે જોડાયેલા હોસ્પિટલમાં વિનામૂલ્યે સારવાર મેળવી શકે છે યોજના અંતર્ગત સહાય વાર્ષિક રૂપિયા પાંચ લાખ સુધીની સારવાર યોજના હેઠળ નોંધાયેલ સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં મફત સારવાર આરોગ્ય વીમા કમત વીમા કવચ મળશે આ યોજના હેઠળ પ્રાથમિક સેકન્ડરી અને ગંભીર બીમારીઓ જેમ કે આંખના રોગો કાન નાક અને ગળાના રોગો સ્ત્રી રોગો માનસિક રોગો હૃદયના રોગો કિડનીના રોગો મગજના રોગો ગંભીર ઈર્જાઓ નવજાત શિશુઓને લગતા ગંભીર રોગો કેન્સર ઘૂંટણ અને થાપાના રિપ્લેસમેન્ટ કિડની અને લિવરના ટ્રાન્સપર પ્લાન્ટેશન વગેરે માટે રૂપિયા પાંચ લાખ સુધીના વિના મૂલ્યે સારવાર આપવામાં આવે સારવાર આપવામાં આવે છે તો મિત્રો આ માટે તમારે આ યોજના મેળવવા માટે તમારે આપેલી પદ્ધતિમાં લાભાર્થી પોતાના આધાર એક અથવા અથવા મા વાસલ્ય કારમાંથી કોઈપણ એક કાર પોતાનું રાશન કાર અથવા સીએચસી તેમજ યોજના સાથે સંકળાયેલા હોસ્પિટલ લઈ જવાનો રહેશે તો મિત્રો આ હતી આ યોજનાની માહિતી આ યોજના તમને કોઈપણ સરકારી લાભ ક્યાંથી મળશે તો આ લાભ મેળવવા માટે તમારે સૌપ્રથમ સરકારી તેમજ નોંધાયેલી ખાનગી હોસ્પિટલોમાં જે લોકોને ઓથોરિટી આપી હોય આ કાર કરાવવા માટેની ત્યાંથી તમે આ યોજનાનો લાભ પણ મેળવી શકો છો તો મિત્રો હવે આ કાર દરેક અલગ અલગ વ્યક્તિ એટલે કે પાંચ વ્યક્તિ પોતાનો અલગ અલગ કાર પણ આ મેળવી શકે છે તો મિત્રો આ માહિતી તમને કેવી લાગી જો માહિતી ગમી હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો તેમજ તમારા મિત્રોને પણ શેર કરવાનું ભૂલતા નહીં જેથી કરીને આ ખર્ચમાંથી આપણે જે આપણા ખોટા ખર્ચમાંથી બચી શકીએ તો ચાલો મિત્રો ફરી મળીશું